17 માં શાહની એન્ટ્રીથી બદલાયા હતા સમીકરણો અને આપ જુઓ કે ગુજરાતની રાજનીતિમાં સીએમ પદના નામોની અટકારો પણ ઉંધી આખી અસર પડી એક મોટો ચહેરો જે છે ગુજરાતનો સીએમ બની શકે છે સીએમ પદના નામોની અટકારો ખૂબ જ ગરમાવ ચાલી રહ્યું છે અને આ તમામ ખબરોને એક મોટો ચહેરો જે બની શકે છે ગુજરાતના કેપ્ટન અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે આજે સાંજે અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે અને જે નામ જે છે અમિત શાહને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાણે છે આ તમામ ખબરોની વચ્ચે અમિત શાહનું આગમનથી રાજકીય અટકળો તેજ થઈ રહી છે સીએમના ચહેરાને લઈને અટકળો વચ્ચે શાહની એન્ટ્રી પણ સાંજે થઈ રહી છે તો આ ખૂબ જ મોટી ખબર હાલમાં સમય રહ્યું છે અમિત શાહના આગમનની બાદ સમીકરણો બદલાઈ શકે છે કારણ કે આજનો જે ઘટનાક્રમ આપ જુઓ તો ખૂબ જ મહત્વપૂર્ણ રીતે બદલાયો છે તો હવે ગુજરાતના સીએમ કોણ બનશે નામોની અટકળો એક પછી એક ચાલી રહી છે કોઈ પાટીદાર કહી રહ્યું છે બ્રિજેશ અમિત શાહ આવી રહ્યા છે આજે સાંજે જનક બે મોટી વાતો સામે આવી રહી છે જે સુત્રોની વાત સાચી માનીએ તો અમિત શાહ આજે મોડી રાત્રે પહોંચી રહ્યા છે પ્રફુલ્લ પટેલને પણ ગુજરાત આવવા માટેની સૂચના આપી દેવાઈ છે જો કે તેની આધિકારિક પુષ્ટિ થઈ નથી પણ સૂત્રો કહી રહ્યા છે કે આ બંને નેતાઓ આજે મોડી રાત સુધીમાં ગુજરાત પહોંચે તે પ્રકારની શક્યતાઓ છે જે નામો ચાલી રહ્યા છે તેની અંદર સીધી રીતે પાટીદાર નામોમાં કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાનું નામ ચોક્કસ ચાલી રહ્યું છે નાયબ મુખ્યમંત્રીનું પણ નામ છે નીતિન પટેલનું નામોની અટકળો હંમેશા ભાજપમાં લાગતી હોય છે પણ વિપરીત સિચ્યુએશન આપણે હંમેશા જોઈએ છીએ કે જે નામો ચાલતા હોય તે ક્યારેય ભાજપમાં આવતા નથી ભાજપ અધ્યક્ષ સી આર પાટીલને પણ એક પ્રબળ દાવેદાર તરીકે ઘણા લોકો જોઈ રહ્યા છે કે જે રીતે એમણે સંગઠનનું કામકાજ સંભાળ્યું અને તેમની જે સ્કિલ છે તે જોતા તેઓ પણ મુખ્યમંત્રી પદનો એક મહત્વનો ચહેરો બની શકે છે પણ આ નિર્ણય જે છે એ ફક્ત બે જ વ્યક્તિઓ કરવાના છે અને બે વ્યક્તિઓ સિવાય સમગ્ર દેશની અંદર કોઈને પણ ખ્યાલ નથી કે આ નામો કયા છે એટલે હાલની જે વાત છે તે પ્રમાણે અમિત શાહ આજે રાત્રે આવી રહ્યા છે ગુજરાત અને તેમની સાથે સાથે પ્રફુલ્લ પટેલને પણ લક્ષદ્વીપથી ગુજરાત આવવા માટેની સૂચના આપવામાં આવી છે હજુ સુધી તેની પુષ્ટિ પ્રફુલ્લ પટેલની થઈ નથી પણ અમિત શાહનું કન્ફર્મેશન મળી ચૂક્યું છે કે અમિત શાહ આજે મોડી રાત સુધીમાં અમદાવાદ પહોંચશે અને આવતીકાલે આજે સમગ્ર પ્રક્રિયા થવાની છે તે દરમિયાન અમિત શાહ અમદાવાદમાં રહેશે તે પ્રકારની પણ પ્રાથમિક વિગતો આવી છે છતાં સમગ્ર ઘટનાક્રમ મોડી રાત સુધીમાં સ્પષ્ટ છે ભાજપના ધારાસભ્યોને પણ મોડી સાંજ સુધી રાત સુધીમાં ગાંધીનગર પહોંચવા માટેની સૂચના અપાઈ ચૂકી છે એટલે કાલે ગમે ત્યારે બેઠક બોલાવી પડે તો ભાજપના ધારાસભ્યો ગાંધીનગરમાં હોય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે બેઠક આવતીકાલે મળે છે કે પરમ દિવસે તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની સૂચના પ્રમાણે નક્કી થશે જેપી નડ્ડાનો હાલ ઉત્તર પ્રદેશમાં એક કાર્યક્રમ ચાલી રહ્યો છે એ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઔપચારિક પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક દિલ્હીમાં મળતી હોય છે તે બેઠક થશે અને તે બેઠક બાદ જે છે સત્તાવાર ઓબ્ઝર્વર એટલે કે નિરીક્ષકોની જાહેરાત થશે કયા નિરીક્ષકો ગુજરાત આવશે એ કેન્દ્રીય મંત્રી તેમાંથી નિરીક્ષકમાંથી હોય છે તે ગુજરાત આવતા છે ગત વખતે નીતિન ગડકરી આવ્યા હતા આ વખતે કયા નિરીક્ષક આવે છે તે જોવાનું રહેશે અને નિરીક્ષકો આવ્યા બાદ તમામ પ્રક્રિયાના અંતે દિલ્હીથી જે નામ આવ્યું છે એ નામની સત્તાવાર અને ઔપચારિક જાહેરાત કરવામાં આવશે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે બિલકુલ બિલકુલ એક એક જે ચર્ચા અમિત શાહ જ્યારે જ્યારે આવે છે આપણે જોયું કે જ્યારે નીતિન પટેલનું નામ નંબર વન ચાલ્યું આપણે બધા જીજે ટુ તરફ પડ્યા અને જીજે થ્રી નામ આવી ગયું તો શું આ વખતે જે નામો છે એ બધા સાઇડલાઇનમાં થાય કારણ કે ભાજપને સમજવું બહુ અઘરું છે આપણે સમજ જ્યાં પૂર્ણ વિરામ મૂકીએ છીએ ત્યાં ભાજપ આગળ વધે છે કે પછી જે નામો છે એમાં જ રહેશે બહુ સસ્પેન્સ જબરજસ્ત રહી રહ્યું છે બ્રિજેશ જનક એનું કારણ એ છે કે આ પ્રધાનમંત્રીનું ગૃહ રાજ્ય છે પ્રધાનમંત્રી મોદીથી વધુ સારી રીતે આ રાજ્યને કોઈ ઓળખતું નથી અને એટલા માટે તમામ નામો આવવા છતાં બધાની વાતની ખ્યાલ છે કે આ નિર્ણય ફક્ત ને ફક્ત પ્રધાનમંત્રીનો છે કારણ કે આ સમયે રાજીનામું આપવું અટકળો અનેક વખત ચાલી વર્ષ 2019થી વિજય રૂપાણીના રાજીનામાની અટકળો ચાલતી હતી વર્ષ 2019ના ડિસેમ્બરમાં વિજય રૂપાણી રાજીનામું આપશે તે પ્રકારની વાત નિશ્ચિત થઈ ગઈ હતી પાર્ટીમાં પ્રક્રિયા પણ થઈ ગઈ હતી ત્યારબાદ પ્રેસિડેન્ટ ટ્રમ્પનો કાર્યક્રમ ગોઠવાયો અને કોરોના આવી ગયો તો એના લીધે 2 વર્ષનો સમયગાળો લંબાઈ ગયો ત્યારબાદ પણ છેલ્લા 1.5 મહિનાથી એ વાત હતી કે વિજય રૂપાણી રાજીનામું આપશે પણ અચાનક આજે રાજીનામું આવ્યું એટલે ભાજપની અંદર આ જે પ્રક્રિયા છે પ્રક્રિયા કોઈ જાણતું નથી સવારે 11 વાગે નક્કી થયું પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ગુજરાત મોકલવાનું અને તેઓ 1.5 વાગે ગુજરાત પહોંચ્યા એટલે ભાજપની અંદર જે નિર્ણય છે એ નિર્ણય ખૂબ જ શાંતિપૂર્વક અને કોઈની પણ જાણ બહાર ફક્ત બે જ વ્યક્તિઓ નિર્ણય કરે છે એટલે કોઈને જાણ નથી રહેતી સીધી સૂચના આપવામાં આવે છે અને એ સૂચના પ્રમાણે આ જે સમગ્ર કાર્યવાહી છે થઈ રહી છે આપ જોઈ રહ્યા છો અને જેપી નડ્ડાનો પ્રવેશનો પ્રોગ્રામ પૂરો થતા બાકી કમલમ પર છો અને કમલમમાં મને એવું લાગી રહ્યું છે કે લગભગ 24 કલાક સુધી
तमाम आखा देश की नजर त्या तरफ से आप रहो अपनी पास आशू खबरों घनी बड़ी बनी रही है परंतु एक पछी एक प्रदीप सिंह आप जी सको भरत सिंह भाई अमरी